नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 सामान्य प्रवाह विषय संस्कृत विषयांक न्याय परिचय वीडियो नंबर 7। आग आप वीडियो नंबर 5 और 6 में 5 न्याय विषय भणी गया। आज आप वीडियो नंबर 7 में आगना न्याय ने समझीशू। ए पहला अपने आगना 5 न्याय ने याद कर लीए। पहला नंबर न्याय तो सिंहावलोकन न्याय, बीजो न्याय तो पंक प्रक्षालन न्याय, तीजो न्याय तो वृद्ध कुमारी वाक्य न्याय, चौथा नंबर न्याय तो सुंडा सूचि न्याय, और पांचवा नंबर न्याय तो ये सूचि कटाह न्याय। आज आप न्याय नंबर 6 विषे समझीशू। तो न्याय नंबर 6 जे छे ए 6 नंबर छे जलबिंदु निपात न्याय ह। छठा नंबर जो न्याय है ये न्याय कहो है तो जल बिंदु निपात न्याय। जल जल एटले पानी, बिंदु बिंदु एटले टीपू, अने निपात एटले पड़वू। छलोछल पानी भरेला घड़ा में काणू पड़वाथी नाना नाना टीपा स्वरूपे पानी वही जाए छे, त्यारे खाली थयेला घड़ा माटे आ न्यायनी कल्पना करवामां आवी छे। माता पितानी अपार संपत्ति होय अने ए संपत्ति जोईने कोई दीकरो एवुं समझे के हूँ गमे तेटलो खर्च करूँ मारा पितानी संपत्ति क्यां फूटी जवानी छे, आवुं विचारीने ते पिताની સંપત્તિને છૂટા હાથે વાપરવા માંડે અને તેમાં કોઈ ઉમેરો ન કરે તો ક્યારેક ને ક્યારેક આ અપાર સંપત્તિ સમાપ્ત થઈ જતી હોય છે। આ પ્રમાણે જ કુદરતે આપેલા અખૂટ ખનિજ ભંડારો જે છે એ જોઈને મનુષ્ય કોઈ પણ જાતના સંયમ વગર એને વાપરતો જ રહે અને આ ખનિજ સંપત્તિ પણ ખૂટી જવાની છે, ત્યારે એ ખનિજ સંપત્તિ પણ વધતી નથી પણ કેવું થઈ જાય છે ખૂટી જાય છે। એટલે પ્રસ્તુત ન્યાય વાસ્તવિકતાનું દર્શન કરાવીને ઉપદેશ આપે છે કે જેમ ભરેલા ઘડામાંથી માત્ર ટીપું ટીપું પાણી વહી જતું હોય તો એક સમયે તે ખાલી થઈ જાય છે, આથી વપરાતા જતા પદાર્થના જથ્થામાં કાં તો ઉમેરો કરતા રહેવાનું છે અથવા તો સંગ્રહનો નિપાત ન થાય એટલે કે પાણી ઢોળાય નહીં તેવી વ્યવસ્થા કરવાની છે। અમુક વસ્તુના મોટા ભંડારને જોઈને કોઈ વ્યક્તિ છૂટા હાથે વાપરવા લાગી જાય તો તેના એવા વર્તનને અભિવ્યક્ત કરવા માટે આ ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે। હવે 7 નંબર પર આવે છે દેહલી દીપક ન્યાય। દેહલી દીપક ન્યાય અહીંયા ઘડી દેહલી દીપક ન્યાય તો દેહલી દેહલી એટલે શું તો દેહલી એટલે કે ઘરનો ઉમરો અને દીપક દીપક એટલે કે દીવો। એવું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ બે તરફ લાભ આપે ત્યારે આ દેહલી દીપક ન્યાય જે છે એ વપરાય છે। ઉમરા પર મૂકેલો દીવો ઓરડાની અંદર અને ઓરડાની બહાર એમ બંને બાજુએ પ્રકાશ પાથરે છે, આમ એક જગ્યાએ રહીને બે જગ્યાએ કામ કરતા સાધનોના સંદર્ભે આ દેહલી દીપક ન્યાય પ્રયોજાય છે। હવે 8 નંબર પર આવે છે માત્સ્ય ન્યાય। માત્સ્ય ન્યાય માત્સ્ય ન્યાય મત્સ્ય મત્સ્ય એટલે માછલી, મત્સ્ય એટલે માછલી, મત્સ્ય નામ ઉપરથી આ માત્સ્ય શબ્દ બન્યો છે। મત્સ્યને લગતી વસ્તુ કે બાબતને માત્સ્ય કહે છે, એટલે એવું કહેવાય કે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે એ એક કુદરતી ઘટના છે,
આજ પ્રમાણે નબળા માણસને કોઈ બળવાન માણસ હેરાન કરે કે મારી નાખે ત્યારે આ ન્યાય પ્રયોજાય છે. હવે 9 નંબર પર જે ન્યાય આવે છે એ કયો છે? પિષ્ટ પેષણ ન્યાય. પિષ્ટ પેષણ ન્યાય, અહીંયા પિષ્ટ, પિષ્ટ એટલે કે દળેલું, અને પેષણ, પેષણ એટલે દળવું. પિષ્ટ પેષણ ન્યાય, પિષ્ટ એટલે દળેલું એટલે આટો જેને કહીએ છીએ તે, અને પેષણ એટલે દળેલું અથવા તો પીસવું, દળવું અથવા તો પીસવું. ક્યારેક દળેલી વસ્તુને એટલે કે આટાને ફરીવાર દળવાની જરૂર હોતી નથી, તેમ છતાં કોઈ વ્યક્તિ દળેલી વસ્તુને ફરીથી દળે તો તેની બિનજરૂરી કોશિશ માત્ર પુનરાવૃત્તિ હોવાથી વ્યર્થ છે. આમ થઈ ગયેલા કાર્ય એટલે કે પિષ્ટને ફરીથી કરવા એટલે કે પેશનનો પ્રયત્ન માત્ર પુનરાવૃત્તિ જ છે. આથી થઈ ગયેલા કે કહેવાઈ ગયેલા કામ યા વિષયને ફરીથી કહેવામાં આવે કે કરવામાં આવે ત્યારે આ પિષ્ટ પેષણ ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. હવે છેલ્લો જે ન્યાય છે 10 નંબર, એ કયો છે? કૂપમંડુક ન્યાય. કૂપમંડુક ન્યાય, કૂપમંડુક ન્યાય એટલે કે સંકુચિતતાને સમસ્તતા માનવામાં આવે ત્યારે આ ન્યાય વાપરવામાં આવે છે. એટલે કે કૂવામાં રહેતો દેડકો એ કૂવાને જ સંપૂર્ણ દુનિયા માને છે, પણ હકીકતમાં તો બહારની જે દુનિયા છે એ ઘણી મોટી છે, તેની દેડકાને ખબર હોતી નથી. કોઈ વ્યક્તિ પોતાના અમર્યાદિત જ્ઞાનને સંપૂર્ણ માની બેસે ત્યારે તેની આવી સંકુચિત મનોવૃત્તિને દર્શાવવા માટે આ કૂપમંડુક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જલબિંદુ નિપાત ન્યાય સમજ્યા, પછી 7 નંબરે દેહલી દીપક ન્યાય, માત્સ્ય ન્યાય, પિષ્ટ પેષણ ન્યાય, અને 10 નંબરનો જે ન્યાય હતો કયો ન્યાય હતો? કૂપમંડુક ન્યાય. હવે આપણે એને ફરીથી જોઈ લઈએ કે કોઈ વ્યક્તિ કે વસ્તુ બે તરફ લાભ આપે ત્યારે કયો ન્યાય વપરાય છે? દેહલી દીપક ન્યાય. નબળા માણસને બળવાન માણસ હેરાન કરે કે મારી નાખે ત્યારે કયો ન્યાય પ્રયોજાય છે? માત્સ્ય ન્યાય. જ્યારે કોઈ વાત કે કાર્યમાં પુનરાવૃત્તિ કરવામાં આવે ત્યારે કયો ન્યાય વપરાય છે? પિષ્ટ પેષણ ન્યાય. અને કોઈ વ્યક્તિ પોતાના અતિસીમિત જ્ઞાનને સંપૂર્ણ માની બેસે છે ત્યારે આવી સંકુચિત મનોવૃત્તિ દર્શાવવા માટે કયો ન્યાય વપરાય? કૂપમંડુક ન્યાય વપરાય છે.